હેલો હું છે 336 કેટલા છે 336 હવે 10મા ધોરણની અંદર આપણે સ્વાધ્યાય 1.1 ની અંદર બીજા દાખલામાં ત્રીજો દાખલો પહોંચ્યા છે આના પહેલાના દાખલા એકલા વિડિયોમાં ગણાઈ ગયા છે પહેલો બીજો અને એના પહેલા સ્વાધ્યાય 5.1 હું 1.1 ની અંદર પહેલા દાખલાના બધા દાખલા ગણાઈ ગયા છે જેનો જોયા હોય જોયા હોય હાલો હવે ત્રીજા દાખલામાં હું કરશું 2 વડે ભાગાલ છે તો આપણે વિડિયો પાડશું 2 2 2 કુ 2 એટલે પાછળ એક વધશે તો 2 6 12 પાછળ એક વધશે 8 2 16 168 આવશે 168 ભાગાય 2 આવે છે 8 2 16 અને 2 6 8 હવે જોડિયા છે હજી 2 વડે આવે છે 4 2 8 2 2 4 42 હજી 2 વડે આવે છે 2 2 4 અને 2 2 2 21 21 ઈ હવે વધશે સંખ્યા કે નહીં નહીં તો કે 7 3 વડે આવે ને 7 વડે આવે 3 7 21 હજી 7 વડે 7 1 7 આ હું પડી ગયા ના અવયવ હાલો બસ હવે હું થાય 336 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વાર 2 છે હા પછી ગુણ્યા 3 ગુણ્યા 7 હવે એવી જ રીતે 54 ના ભાગ પડીએ તો 54 ના 2 વડે પડીએ એટલે 2 2 4 અને 7 2 14 27 તો 27 નો ભાગ પડે કેટલા આવે 27 ભાગ પડે 7 8 ને 9 3 વડે 3 9 તેરી 27 3 તેરી 9 3 1 3 આવી રીતે ભાગ પડ્યા તો હાલો હવે કરીએ હું 54 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર હું થાય 54 હવે બે માં કોમન હું આવ્યા જો 2 આવ્યા અને 3 આવ્યા આવ્યા બાકી કાઈ કોમન નથી તો આનો ગુસાઅ શું થઈ જાય ગુસાઅ બરાબર 2 ગુણ્યા 3 એટલે કે 6 કેટલું થાય 6 કોમન છે 6 3 2 6 કોમન થયા એનો એટલે ગુસાઅ 6 અને લસાઅ કેટલો થાય લસાઅ બરાબર 2 3 આ બે તો લખવાના બાકીના બધા એ લખવાના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 3 ગુણ્યા 3 આના બરાબર કેટલા થાય આના બરાબર થાય 3024 2 ગુણ્યા આ બધા કરતા જાવ એટલે શું થાય 3024 એનો મતલબ કે જ્યારે ગુસાઅ ગુણ્યા લસાઅ કરો ત્યારે શું મળશે કે 3024 ગુણ્યા 6 કરવાના ત્યારે શું મળે 3024 કરો 3024 ગુણ્યા 6 18144 અને જ્યારે તમે બે સંખ્યાનો ગુણાકાર કરો એટલે કે 336 ગુણ્યા 54 કરો તો શું મળશે 18144 બરાબર આ દાખલો પૂરો હવે પછીનો દાખલો આવતા વાળા વિડીયોમાં